તો બજેટમાં બળછત અનાજને શ્રી અન્ન નામ આપી તેનું ઉત્પાદન વધારવાની વાત કરી છે પરંતુ ખેડૂતોને તેનાથી કોઈ સીધો લાભ થતો ન હોય તેથી ખેડૂતો નારાજ છે બે હજાર ત્રેવીસ ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ એટલે કે બળછટ અનાજ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર આ અનાજને પ્રોત્સાહન આપી તેના પ્રમોશન અને ઉત્પાદન વધારવા પર ભાર આપી રહી છે બળછટ અનાજમાં જુવાર બાજરી રાગી કુટ્ટુ કાકુન ચીના સાંવા કોદરી વગેરેનો સમાવેશ થાય છે બરછટ અનાજ ને ગરીબો અનાજ પણ કહેવામાં આવે છે આના ઘણા કારણો છે જેમ કે તેનો ઉપયોગ ખોરાક ચારો અને જૈવ બળતણ બનાવવા માટે થાય છે જો કે અંદરની વાત મુજબ ખેડૂતો શ્રી અન્ન યોજનાને માત્ર પ્રચાર ગણે છે સરકાર પાસે એવી કોઈ નક્કર નીતિ નથી કે સરકાર ખેડૂતો પાસેથી બરછટ અનાજ ખરીદશે ખેડૂત બરછટ અનાજ કેમ ઉગાડે તેને ઉગાડવાનો શું ફાયદો છે એવી સરકારે ખેડૂતોને કોઈ જ ખાતરી આપી નથી બ્યુરો રિપોર્ટ જી